માં શક્તિનું સૌમ્ય સ્વરૂપ બાળ સ્વરૂપમાં બાલા બહુચરના આપણે દર્શન કર્યા અને સાથે જ માતે શક્તિ દુર્ગા કે જે સંહારક સ્વરૂપ છે તેમના પણ આપણે દર્શન કર્યા. પરંતુ માના આ રૌદ્ર અને સૌમ્ય બંને રૂપનું મિશ્રણ એટલે કે મા કાળી, મા કાળીનું પ્રાગટ્ય અને માની સાથે જોડાયેલી રોચક વાતો આવો જાણીએ. શ્રી ગણેશાય નમઃ. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સદા નમોસ્તુતે. હું આશુતોષ આચાર્ય ભક્તિરસના આ રસ પ્રવાહની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. સર્વપ્રથમ માતા વિશે જાણીએ. આ જગતની અંદર મા જગતજનની, આ જગતમાં જે છે માની શક્તિ વગર કશું જ નથી. મા મમતાની દાતા છે, સાથે સાથે મા લાલન પાલન પોષણ તમામ શક્તિની દાતા છે. અને આ જગતની પ્રકૃતિમાં જે દેવી છે મનુષ્યની મા, એ મા આદ્યશક્તિ પ્રકૃતિ છે. શિવ ની અર્ધાંગિની માં શિવા પાર્વતી આ જગતની એકમાત્ર દેવી, જેને પંચદેવતાઓ જગતની અંદર છે એમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે જગદંબિકા. ઉત્પત્તિ સ્થિતિ સંવાર આ ત્રણેય બધા દેવતાઓ કરે છે, પણ શક્તિ વગર કોઈના અંદર સામર્થ્ય નથી. એ શક્તિ ભગવતી માં માતૃત્વ ભાવ. દેવી ભાગવતમાં સ્પષ્ટપણે કહ્યું છે માતાજીએ, સર્વમ ખલ્વિદમેવાહમ નાન્યદસ્તિ સનાતનમ. આ જગતમાં તમારી નેત્રો, તમારી આંખો જે કંઈ પણ જુએ છે બધું હું જ છું. મારા સિવાય આ જગતમાં બીજું કંઈ છે જ નહીં. જે જુઓ છો સનાતન તત્વ, એ કેવલ ને કેવલ હું છું. આજે વિશેષ કરીને વાત કરીએ તો મહાકાળી વિશે, કે મહાકાળીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, મહાકાળીનું મહત્વ તે ક્યાંથી વધ્યું, મહાકાળી છે શું, કઈ શક્તિ છે, કઈ ઉર્જા છે, ત્રણ મહત્વની શક્તિઓ બતાવી છે. આદિશક્તિ એ મહાકાળી છે, આદ્ય લક્ષ્મી અને આદ્ય સરસ્વતી. મનુષ્યના શરીરની અંદર પણ આ ત્રણેય શક્તિઓનો સંચાર રહેલો છે. શરીરની અંદર હલન ચલન, હાથ પગનું મુવમેન્ટ એ મા શક્તિની કૃપા વગર થઈ શકતું નથી. લક્ષ્મીની કૃપાથી તેજની પ્રવાહ થાય છે અને સરસ્વતીની કૃપાથી મેધાની જ્ઞાતિ થાય છે. માર્કંડ મુનિએ ભગવતીની આરાધના કરી ચંડીપાઠની રચના કરી, એમાં પ્રથમ ચરિત્ર એમાં જગદંબા મહાકાલીને ડેડિકેટ કર્યું છે અને આધીન કર્યું છે. આ પ્રથમ ચરિત્રની આ વાતની અંદર કહ્યું છે કે મહાકાલી, આ મહાકાલીની ઉત્પત્તિ ત્યાંથી જે જગતની ઉત્પત્તિ માટે સૌથી સર્વપ્રથમ જે શક્તિ ઉત્પન્ન થઈ તે જ મહાકાલી આદ્યશક્તિ છે. ગુજરાતીમાં એક ગરબો પણ છે, જુગ પહેલા પટ્ટી તો જોગણી, પૃથ્વી પહેલાનો તારો વાસ. આ પૃથ્વી ઉત્પન્ન થઈ, આ જળ તત્વ ઉત્પન્ન થયા, આ તેજ વાયુ ઉત્પન્ન થયું, તે પૂર્વે જે કઈ શક્તિ હતી આદ્યશક્તિ હતી એ ઉત્પત્તિ કરતા એ મહામાયા, એ જ મહાશક્તિ મહાકાલી છે. અને ભગવાનનો સીધો અર્થ થાય છે કે ઉત્પત્તિ કરવાની જેમાં ક્ષમતા હોય એવી દેવી એટલે ભગવતી માં જગદંબા આદ્યશક્તિ મહાકાલી. મહાકાલીની વિશે ઘણી કિંવદંતીઓ છે કે મહાકાળીનું નામકરણ કેવી રીતે થયું છે. એક વખત પાર્વતીની સાથે ભગવાન શિવ રમૂજમાં હતા અને ત્યારે મજાકની અંદર શ્યામા કહીને ઉદબોધન કર્યું, ત્યારે પોતાનો થોડો શ્યામ વર્ણના કારણે ભગવાન ઉજળા દૂધ વર્ણના, દૂધ જેવા કર્પૂર ગૌરમ સ્વરૂપના છે અને ભગવતી શ્યામા હતા, એટલે એમને એમ લાગ્યું કે મારી મસ્કરી કરી રહ્યા છે. ત્યારે ભગવતીને ખોટું લાગતા એમને ઉપાસના આદરી, ઉપાસના કરી અને એટલું તેજ એકત્રિત કરીને પોતાનું જે કાળું સ્વરૂપ હતું એને ત્યાગ કર્યો, એ કૌશિકી શક્તિ થઈ. એ જ કૌશિકી પાછળથી માં પાર્વતીની સહાયક મહાકાલી આદ્યશક્તિ કહેવાય છે. તો ક્યારેક કરબીર બીજક નામના ગ્રંથની અંદર કહ્યું છે કે આ જગતની જયારે ઉત્પત્તિ થઈ તે પૂર્વે એક શૂન્યાવકાશની અંદર એક આદ્ય શક્તિ પ્રગટ થઈ. એ આદ્ય શક્તિએ પોતાની મૈથુની સૃષ્ટિ માટે ત્રણ શક્તિઓ, ત્રણ દેવતાઓને ઉત્પન્ન કરવામાં વિચારધારા કરી. સર્વપ્રથમ એમને બ્રહ્માજીની રચના કરી છે. બ્રહ્માજીને કહ્યું કે મારી સાથે વિવાહ કરી આ જગતની સૃષ્ટિની રચના કરો. પણ ભગવાન બ્રહ્મદેવે કહ્યું તમે ઉત્પત્તિ કરતા છો એટલે આપની સાથે વિવાહ શક્ય નથી. એ ત્યાર પછી એમને ક્રોધમાં આવીને માતાજીએ નિર્મૂળ કર્યા, નારાયણની ઉત્પત્તિ કરી. નારાયણને પણ નિર્મૂળ કર્યા ત્યારે શિવની ઉત્પત્તિ કરીને કહ્યું, ત્યારે ભગવાન શિવે કહ્યું વિવાહ તો કરું પણ એક શરતે, પહેલા તો આપણો માતા અને પુત્રનો સંબંધ થાય. ઉત્પત્તિ કરતા છો એટલે, અને તમારા સિવાય આ જગતમાં કંઈ છે જ નહીં એટલે હું પણ તમે છો ને તમે પણ તમે જ છો. આ જગતમાં જે કંઈ પણ જે નિર્માણ થશે બધું આપનું જ છે, એટલે આપની વગર તો કંઈ શૂન્યાવકાશ રહેવાનો જ નથી. અને આપ પોતે જ પણ કહી ચૂક્યા છો સર્વમ ખલ્વિદમેવાહમ નાન્યદસ્તિ સનાતનમ. ત્યારે અગ્નિમાંથી
સતવાર તમે પ્રયાણ કરો, કારણ કે અગ્નિનું આમ પાવક છે, પાવકમાંથી પસાર થતા તમે શુદ્ધ થાવ, અને આઠ વાર હું પસાર થઈને શુદ્ધ થવું મારો જન્મના કારણે, ત્યાર પછી તમારી આજ્ઞા મને સ્વીકાર કરશે. આ પ્રકારે આ જીવ સૃષ્ટિની રચના કરી છે. એટલે પ્રથમ સ્વરૂપની અંદર, અને કહેવાય છે કે જયારે આ પૃથ્વી પર યુદ્ધકાલીન જે સ્વરૂપને આપણે માતાજીનું મહાકાળીનું મૂળ સ્વરૂપ આપણે જે સમજીએ છીએ, લોલ જીવા માતાજીનું ખપ્પડ હાથમાં લીધેલું છે, અને નરમુંડની જેને માળા ધારણ કરી છે, જાસૂદના પુષ્પો જેને પ્રિય છે, અને રણભૂમિની અંદર રણચંડી બની જે ફરી રહ્યા છે, એવા દિવ્ય શક્તિમાં મહાકાળીને આપણે જાણીએ છીએ, જે ક્રોધાવતારની અંદર જ હોય છે. પણ એ ક્રોધાવતારમાં મહાકાળી હંમેશા ક્રોધાવતારમાં નથી હોતા, એ ઉગ્ર સ્વરૂપ છે, એ કારણ કે શક્તિ સ્વરૂપ છે, શક્તિ હંમેશા ઉર્જાથી ભરપૂર છે, ઉર્જા હંમેશા બહુ દેદીપ્યમાન તેજસ્વી હોય છે. કારણ કે દેવી ચંડીપાઠની અંદર સ્વસ્થ શબ્દોમાં કહ્યું છે, જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુ. આ બધા જ માં મહાકાલીના પર્યાય વાચક શબ્દો છે. ભદ્રકાલી કલ્યાણ કરવા વાળી કાળી જે સૌમ્ય મૂર્તિ છે, પણ આ લોલ જીવા કેમ થઈ, જયારે યુદ્ધ ભૂમિની અંદર દૈત્યોનો વિનાશ કરવા માટે માં નીકળ્યા હતા, મધુ કૈટબ ચંડમુંડ મહિષાસુર આ બધા અનેક અનેક દૈત્યોને માતાજીએ જયારે રણભૂમિમાં પરાસ્ત કર્યા, ત્યાર પછી એમનો ક્રોધ શાંત નહોતો રહેતો, અને તે સમયે માતાજી ફરતા ફરતા ખપ્પડા હાથમાં લઈ નીકળ્યા હતા, એમના ક્રોધને જ્વાલાથી આખું બ્રહ્માંડ કે નષ્ટ ન પામી જાય માટે શિવજી એક જમીન ઉપર આવીને સૂતા છે, એમના ઉપર પગ આવી જતા લજ્જાના કારણે માતાની જીવા બહાર નીકળી ગઈ છે, અને માટે આ લોલ જીવા વાળું માતાજીનું સ્વરૂપ જોવા મળે છે, ત્યારે માતાજી શાંત. આ માતાજીની સ્વરૂપની વર્ણન જાખી છે, પણ માતાજીની આરાધના કેવી રીતે કરવી જોઈએ, માતાજીની આરાધનામાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. સર્વપ્રથમ જે મહાકાલીના ઉપાસકો છે, ઉપાસના કરવા માટે માતાજીના મુખ્ય બે સ્વરૂપ છે. મહાન ઉપાસકો માતાજીના જોઈએ તો એક તો રામકૃષ્ણ પરમહંસ, જે દક્ષિણ કાલિકાના ઉપાસક હતા, કલકત્તામાં જેની દિવ્ય મૂર્તિની સ્થાપના કરી. બીજા થયા કવિ કાલિદાસ, જેને પણ મહાકાલીની આરાધનાવશ બુદ્ધિ પ્રાપ્ત થઈ, મેધા પ્રાપ્ત થઈ, એટલે સર્વમ ખલવિદ બ્રહ્મા, માં બધું જ આપવા વાળી છે, અને માં કોને કહે, પુત્રને માંગવાની જરૂર ન પડે, વગર માગે માં આપી શકતી હોય છે, પણ જ્યારે સંપૂર્ણ શક્તિનો આશરો લેવાનો હોય, ત્યારે મહાકાલીનું સ્વરૂપની પૂજા કરતા હોય, જ્યારે એની આરાધના કરતા હોય, અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. આ સૌમ્ય પ્રકૃતિ નથી, આ મહાકાલીનું જે સ્વરૂપ છે એ ઉગ્ર સ્વરૂપ છે, અને ઉગ્ર સ્વરૂપની અંદરની આરાધના વધારે શીઘ્ર ફળે છે. એનો બીજ મંત્ર છે ક્રીમ. આ ક્રીમ બીજ મંત્રનો અવિરત જપ કરવાથી શરીરમાં અસંખ્ય ઉર્જા ઉત્પન્ન થાય છે, પણ કાલી ઉપાસકોએ દરેક સ્ત્રીનું સન્માન કરવું એ સૌથી મહત્વની વાત બની ગઈ છે. કારણ કે આદિશક્તિ મહાકાલી એ સ્ત્રી સ્વરૂપ છે, અને દરેક સ્ત્રી એ મહાકાલીનું સ્વરૂપ છે, શક્તિ સ્વરૂપ છે. એટલે જે મહાકાલીના ભક્તો છે એમને ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે કે એમને સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. બીજા નંબરની અંદર માતાજીને કઈ વસ્તુ અર્પણ થાય, કઈ વસ્તુ અર્પણ ન થાય, એ પણ બહુ મહત્વની વસ્તુ છે. દેવીની ઉપાસના કોઈ ગમે તે જગ્યાએ બેસીને થતી નથી. નિર્જન જગ્યા હોય, જ્યાં એકાંતવાસ હોય, જ્યાં મન ભટકતું ન હોય, એવી જગ્યાએ માતાજીની આરાધના થઈ શકે, અને માતાજીની આરાધના કરતી વખતે વધારે પડતી આળસ ખાવી, પછી વ્યસનોમાં રત રહીને આરાધના કરવી, આ બધું જ મનુષ્ય સાધકને પતનના માર્ગે લઈ જવાવાળું છે. નિત્ય માતાજીનું અર્ચન કરવું જોઈએ. આ ઉપરાંત ભગવતીની આરાધનાના કેટલાક વિશેષ તથ્યો છે, મંત્રો છે, જેમ કે ક્રીમ બીજ મંત્ર સાથે તમે માતાજીને કોઈ પણ મંત્ર, ક્રીમ મહાકાલી કે એના દક્ષિણ કાલી કે એના બીજા ઘણા દુર્લભ મંત્રો છે, એનો પણ કોઈ યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ તમે આરાધના કરી શકો છો. મહાકાલીની આરાધના કરવા માટે કોઈ પણ યોગ્ય ગુરુનો આશરો બહુ અત્યાવશ્યક છે, કારણ કે જો શક્તિના આવેગને તમે સમજી નહીં શકો તો ક્યાંક એનું પરિણામ ઊંધું ના આવી જાય, પોતાની જાતને હિપ્નોટાઇઝ ન થઈ જાય, આવા ઘણા બધા પરિણામો કારણે એક યોગ્ય ગુરુના માર્ગદર્શનની એક આવશ્યકતા છે. એક યોગ્ય ગુરુ હોય એના માર્ગદર્શનની જે તમે મહાકાલીની સાધના અને સિદ્ધિ મંત્ર, કારણ કે મહાકાલી એ તંત્ર દેવી છે, મહાકાલી એ શક્તિ દેવી, શક્તિના બધા જ મંત્રો છે, તંત્રાત્મક મંત્ર છે, અને એ બીજ મંત્ર જોડિયા અક્ષરો વાળા છે, અને ઉચ્ચારણમાં ક્યાંક ભ્રંશ થઈ જાય તો અર્થનો અનર્થ થઈ જાય છે.
માટે કરીને એક યોગ્ય ગુરુ પાસે માર્ગદર્શન લઈ એના મંત્રનું આરાધન કરવું જોઈએ. તાત્કાલિક ફળદાયી મહાકાલી છે. ભક્તિરેશમાં મને આશુતોષ આચાર્ય રજા આપશો. હવે ફરીથી આપની સાથે નવા વિષય સાથે ફરી મુલાકાત કરશો. ત્યાં સુધી મને રજા આપશો. તો ભક્તિ રસની આજની આપણી સફરમાં મા આદ્ય શક્તિની આરાધના કરી અને માના અનેક સ્વરૂપના દર્શન કર્યા. માની કૃપાથી આપણા સૌના જીવનમાં સુખ શાંતિ બની રહે એ જ અભ્યર્થના સાથે આજ પૂરતું આટલું જ. આવતીકાલે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.